અમદાવાદના પાલડીમાં આવેલા શ્રી મૈત્રી વાત્સલ્ય ટ્રસ્ટ સંચાલિત શ્રી ભાનુમતિ પ્રેમધામ ખાતે દ્વારકામાં તૈયાર કરવામાં આવી રહેલા દ્વારકા નેમિજીન તીર્થ બાવન જિનાલયના પ્રતિષ્ઠા અને ઉદ્ઘાટનની સમગ્ર માહિતી આપતી પત્રિકાના લેખનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પત્રિકા લેખનમાં પરમ પૂજ્ય ઉપન્યાસ પ્રવર શ્રી તત્વપ્રભુ વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં પ્રવચન આપ્યું હતું, જેમાં રાજનગરના વિવિધ ટ્રસ્ટીઓ તેમજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમમાં ભાનુમતી પ્રેમધામની અંદર મૈત્રી વાત્સલ્ય ટ્રસ્ટ સંચાલિતની અંદર જે દ્વારિકાની અંદર બાવન જિનાલય બની રહ્યું છે તે જિનાલયના ઉદઘાટન નિમિત્તે, પ્રતિષ્ઠા પ્રસંગ નિમિત્તે અને બધા કાર્યક્રમની માહિતી આપતી એક પત્રિકા અહીંયા બધા અમદાવાદના શ્રેષ્ઠીવરીઓને, સંઘના મુખ્ય મુખ્ય અધિકારીઓને એ બધાને બોલાવી અને પત્રિકા લેખન સારા મુહૂર્તે કરાવડાયું અને પત્રિકાના લેખન નિમિત્તે પૂજ્ય ગુરુ ભગવાન તત્વપ્રસુરી સરજી મહારાજ સાહેબે અહીંયા એમની નિશ્રા આપેલી, તેમને માંગલિક પ્રવચન આપ્યું અને ત્યારબાદ પત્રિકાનું લેખન કરવામાં આવ્યું જુદા જુદા સંઘો અને જુદા જુદા શ્રેષ્ઠીવરીઓનું, અને ત્યારબાદ માંગલિક કરી અને પ્રભાવના સાથે અમારું પત્રિકા લેખનનું કાર્ય સંપન્ન થયું. દ્વારકામાં જે બાવન જિનાલય આકાર લઈ રહ્યું છે એ ભવ્યાતિભવ્ય, એની અંદર એનું કોતરણી કામ માત્ર 1.5 વર્ષમાં આ જિનાલય ઊભું થયું છે અને તેની પ્રતિષ્ઠા 23 ફેબ્રુઆરીએ છે. આ જિનાલયમાં ફરતી, એની ફરતી જિનાલયમાં મૂળ નાયક ભગવાન છે નેમિનાથ ભગવાન, અને ફરતી 52 દેરી આવેલી છે અને દરેક દેરીનું રૂપકામ, કોતરણી કામ અને રંગમંડપ એક જોવા જેવી વસ્તુ છે, એટલી ભવ્યાતિ ભવ્ય નિર્માણ પામવા જઈ રહી છે. ત્યાંની વ્યવસ્થામાં સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રય છે, સાધુ ભગવંતનો ઉપાશ્રય છે, અદ્યતન એકદમ 26 રૂમની ધર્મશાળા છે, ભોજનશાળા એકદમ સુપર ભોજનશાળા છે, આ બધું ત્યાં, બધી જ વ્યવસ્થા ત્યાં છે. વિશેષ મતબા દ્વારકા તીર્થમાં આજ સુધીમાં અમારું કોઈ જૈન તીર્થ હતું નહીં, જૈન દેરાસર હતું નહીં, અને વર્ષો પહેલાં પુરાતત્વ ખાતાએ કંઈક જે દેરાસર હતું એનો પુરાતત્વ ખાતાએ બધું નાશ કર્યો અને એવું બધું કર્યું. પછી અમારા ગુરુ ભગવાન શ્રી વજ્રસેન મહારાજ સાહેબને કેટલા સાધુ ભગવંતો અને કેટલાય શ્રાવકોની વિનંતી હતી કે નેમનાથ ભગવાનની કર્મભૂમિ એવી દ્વારકામાં સાહેબ એક આપણું જિનાલય થાય તો ખૂબ ઉત્તમ થાય. પછી આ બધા મહાત્માઓ અને શ્રાવકો શ્રાવિકાઓની વિનંતીથી સાહેબને પણ મનમાં એમ થયું કે એક આપણે દ્વારકામાં કંઈક નેમનાથ ભગવાનનું દેરાસર ભવ્ય બનાવીએ, એટલે લોકો જે આ અમથા બીજા ધર્મવાળા જે કૃષ્ણ ભગવાનના દેરા મંદિરમાં તો આવતા જતા હોય છે એની સામે આપણે દ્વારકામાં પણ આપણા જૈનોની અવર જવર ખૂબ રહે. નેમનાથ ભગવાનની જન્મભૂમિ અને નેમનાથ ભગવાનની દ્વારકા એ જન્મભૂમિ છે, કર્મભૂમિ છે, તેમજ કૃષ્ણ ભગવાનના નેમનાથ ભગવાન એ પિતરાય ભાઈ થાય છે, એટલે ત્યાં એક આવું કંઈક બને એવો વિચાર આવ્યો અને સાહેબે આ બધું માત્ર ટૂંકા ગાળામાં 2 વર્ષમાં આ ભવ્યાતિભવ્ય જિનાલય ઊભું કર્યું છે અને એની આ પ્રતિષ્ઠાની બધું આવી રહ્યું છે. હું રાજેશ ભવનલાલ સાલેચા, ટ્રસ્ટી શ્રી મૈત્રી વાત્સલ્ય ભાનુધામ, શ્રી મૈત્રી વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારકાની અંદર વર્ષો પહેલાં આપણો નેમિનાથ ભગવાનનો 52 જિનાલય હતો, પણ સમય કાળે ત્યાં પુરાતત્વ ખાતાને અધીન જતો રહ્યો, ત્યારથી આપણો કોઈ જિનાલય ત્યાં જૈન હતો નહીં. પછી ઘણા બધા મહાત્માઓને શ્રાવકોએ પન્યાસ પ્રવર્શી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબને બહુ વિનંતી કરી કે આપ જામનગરના હાલારની અંદર વિચરો છો તો સાહેબ આપ એની અંદર કશું વિચારો. સાહેબે કાળ કર્યા એની પહેલાં, થોડા દિવસ પહેલાં સાહેબને હેમપ્રભસુરી મહારાજ સાહેબ બે બેઠા હતા અને સાહેબે પછી હેમપ્રભસુરી મહારાજ સાહેબને કીધું કે ભાઈ તું આ કામ કરજે. ત્યારથી હેમપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબે આને હાથમાં લીધું ને ટૂંકા ગાળામાં કહેવાય એટલે 1.5 વર્ષથી 2 વર્ષની અંદર આ જિનાલય 52 દેરીની સાથે આકાર લઈ રહ્યો છે ને આવતી 23 ફેબ્રુઆરી 2023ની અંદર એનો અંજનશાલાકા પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલો છે. લગભગ 8 થી 10 હજાર પબ્લિક ઓલ ઓવર ઇન્ડિયા, વિદેશો, પરદેશ બધી જગ્યાથી આવવાની છે. એક આ પ્રતિષ્ઠા જોવાનો પણ જેને પણ મળશે એક અમૂલ્ય લ્હાવો કહેવાશે, એવી પ્રતિષ્ઠા જોવા નહીં મળે કોઈને. તો આ એક પ્રતિષ્ઠા થશે 52 દેરીની, મૂળ નાયક એની અંદર નેમિનાથ ભગવાન હશે,
એક શ્રાવક ઉપાસરે છે, જેની અંદર મહાત્માઓ માટેની સુંદર વ્યવસ્થા, બે શ્રાવિકા ઉપાસરે, એની અંદર સાધ્વીજી ભગવાન, એક ધર્મશાળાનો પણ નિર્માણ થઈ રહ્યો છે, જેની અંદર 26 યાત્રિક રૂમ, ભોજનશાળા, આંબલીશાળા વગર બધી વ્યવસ્થા આ સંકુલની અંદર રહેશે. દ્વારકાથી પોરબંદર આપણે જઈએ તો દ્વારકાથી 1 જ કિલોમીટર આ પોરબંદર રોડ ઉપર બરડિયા મહિન્દ્રા રેઝોર્ટની બિલકુલ સામે અને જિંજર હોટલની બાજુમાં, એ તમને દૂરથી જ દેખાઈ જશે. એડ્રેસ આપવાની એવું જરૂરત લાગતી નથી. તમે દૂરથી જોશો તો ભગવાનનો જિનાલય એટલો સરસ આરસની અંદર દૂરથી દેખાઈ જશે. આ જિનાલયનો ધર્મશાળા ભોજનશાળા ને ઉપાશ્રય બનાવવાનો આશરે ખર્ચ 85 કરોડ રૂપિયાનો થયો છે. એની અંદર વિવિધ દાનવીરો, અમુક વિવિધ સંઘો, દેરાસરની અંદર ઘણા બધા જૈન ટ્રસ્ટોએ પણ બહુ સારામાં સારો લાભ લીધો છે. 52 જિનાલય દ્વારકાની અંદર 2 શ્રાવિકા ઉપાશ્રય, 1 શ્રાવક ઉપાશ્રય, ભોજનશાળા તેમજ યાત્રિક રૂમો, 26 યાત્રિક રૂમ છે, જેની અંદર જેમ રાજેશભાઈ કીધું તેમ કે શિવરાજપુર બીચની અંદર જે પણ આપણા જૈનો અથવા તો અધર જે પણ આવે છે, તો જૈનો માટે રહેવાની વ્યવસ્થા નહોતી, તે સુંદર અને અત્યાધુનિક વ્યવસ્થા સાથે આની વ્યવસ્થા કરેલ છે.